ગામમાં ખેડ બ્રહ્મા ખાતે રક્તદાન શિબિર તથા હેલ્થ કેમ્પ યોજાયો। શેલ્બી હોસ્પિટલ નરોડા અમદાવાદ અને સમસ્ત બ્રહ્મ સમાજ ખેડ બ્રહ્મા દ્વારા આયોજિત હેલ્થ કેમ્પ તથા રક્તદાન શિબિરનું આયોજન તપોદન સમાજવાડી ખેડ બ્રહ્મા ખાતે કરવામાં આવ્યું હતું। શેલ્બી હોસ્પિટલ નરોડા અમદાવાદના સાંધાના રોગના નિષ્ણાંત કરોડરજ્જુ અને કમરના રોગના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક સુપર સ્પેશિયલ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે 90મા શહીદ દિવસ પર રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ખેડ બ્રહ્મા તાલુકાની જનતાએ નિઃશુલ્ક કેમ્પનો લાભ લીધો હતો। સાથે ખેડ બ્રહ્માના બ્લડ બેંક દ્વારા રક્તદાનનું સહભાગી બન્યા હતા। આવા અંતરિયાળ એરિયામાં આવા નિઃશુલ્ક હેલ્થ કેમ્પ લોકો માટે આશીર્વાદરૂપ બને તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેવું અંકુર જાનીએ જણાવ્યું હતું। આ સમગ્ર કેમ્પનું આયોજન અંકુર જાની, મુકેશ પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ખેડ બ્રહ્મા ભાજપ શહેર પ્રમુખ અરવિંદ રાવળ તથા કાંતિભાઈ રાવળ તથા પીએસઆઈ વિશાલ પટેલ, અશોકભાઈ જોશી તથા પલ્લવ રાવળ હાજર રહ્યા હતા। રિપોર્ટર કુંજન દીક્ષિત, સાબરકાંઠા। ડોક્ટર દીપ સાધુ, કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક સર્જન, નરોડા હોસ્પિટલ અમદાવાદ। અહીંયા આપણે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ખેડ બ્રહ્મામાં સમાજવાડીમાં એક કેમ્પનું સરસ આયોજન થયેલું છે અને ખૂબ જ સારા પ્રમાણમાં અહીંયા દર્દીઓએ લાભ લીધો છે આ કેમ્પનો। સાથે સાથે બ્લડ કેમ્પનું બી આયોજન થયેલું છે અને ખૂબ જ સારો રિસ્પોન્સ છે અને અમે અમારી તરફથી જે પણ દર્દીને સારામાં સારી સારવાર આપી શકીએ એના માટે કાર્યરત છે અને નરોડા શેલ્બીમાં દરેક પ્રકારની તમામ ટ્રીટમેન્ટ અવેલેબલ છે। આજ રોજ શહીદ દિવસે ખેડબ્રહ્મા મુકામે સમસ્ત બ્રહ્મ સમાજ અને શેલ્બી હોસ્પિટલ નરોડા દ્વારા જે આજે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, ખૂબ જ સુંદર મજાનો કેમ્પ રહ્યો હતો અને ઘણા શહેરીજનોએ આજે આ આયોજનનો લાભ લીધો અને ઘણા એવા પેશન્ટોએ પણ આજે આ કેમ્પનો લાભ લઈ અને એક આગળ એમની ફર્ધર ટ્રીટમેન્ટ થઈ શકે એ રીતનું સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા એક સારું આયોજન કરવામાં આવ્યું હતું। તો ખૂબ ખૂબ ધન્યવાદ શેલ્બી હોસ્પિટલનો અને સમસ્ત બ્રહ્મ સમાજ ખેડ બ્રહ્માનો। આજરોજ શેલ્બી નરોડા હોસ્પિટલ અમદાવાદ દ્વારા એક સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો પણ આજે ખેડબ્રહ્મા મુકામે હાજર રહી અને એમની સારી સેવા આજે આજના કેમ્પમાં એમણે આપી છે અને કેમ્પનું આયોજનમાં અંકુર જાની, કુંજનભાઈ દીક્ષિત અને મુકેશભાઈ પ્રજાપતિએ પણ બહુ સારો સાથ સહકાર આપી અને કેમ્પનું બહુ સારું એવું આયોજન કરાવ્યું તે બદલ બ્રહ્મ સમાજનો અને દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર। ખેડબ્રહ્મા યુવા હિન્દુ સંગઠન તેમજ બ્રહ્મ સમાજ અને શેલ્બી નરોડાના સહયોગથી અત્યારે આજે શહીદ દિન નિમિત્તે એક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેમાં શેલ્બી નરોડાના ગ્રુપના ડોક્ટરો તપાસવીરો જેઓ નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે અને આજ રોજ રક્તદાન શિબિર પણ થઈ રહી છે જેમાં લગભગ 40-50 લોકો રક્તદાન કરી રહ્યા છે। એ બદલ હિન્દુ સેવા સંગઠન અંકુરભાઈ જાની, મુકેશભાઈ પ્રજાપતિ, વિશાલભાઈ વગેરેનો ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે અને આભાર વ્યક્ત કરું છું। અને ખેડબ્રહ્મા જેવા અંતરિયાળ વિસ્તાર વનવાસી ક્ષેત્ર છે એમાં શેલ્બી જેવી ગ્રુપ અહીંયા આવીને આ સેવા આપે એ બદલ ખેડબ્રહ્માના આયોજકોનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ તારીખ 23/3/2021 રોજ ખેડબ્રહ્મા તપોદન સમાજવાડી ખાતે મા બ્લડ બેંક દ્વારા રક્તદાન કેમ્પ તથા શેલ્બી હોસ્પિટલ નરોડા અમદાવાદ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું હતું। તે આયોજનને સફળ બનાવવા માટે મુકેશભાઈ પ્રજાપત તથા અંકુર જાનીની ટીમે ખૂબ જ મહેનત કરી હતી અને સાથે સાથે તેમની ટીમે પણ ઉત્સાહભેર મદદ કરી હતી, કામને સફળ બનાવવામાં એમનો ખૂબ ખૂબ સહયોગ હતો। 90મા શહીદ દિન નિમિત્તે આજ રોજ ખેડબ્રહ્માના યુવા સંગઠન તથા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત બ્લડ કેમ્પ તથા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં રક્તદાન એકત્રિત થયું। દરેક સમાજના લોકોએ ફ્રી મેડિકલ કેમ્પ તથા રક્તદાનનો લાભ લીધો। હિન્દુ યુવા સંગઠને આયોજન દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજના આયોજક એવા અંકુરભાઈ જાની અને મુકેશભાઈ પ્રજાપતિનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજ રોજ તારીખ 23 રોજ
SLB હોસ્પિટલ અમદાવાદ દ્વારા કિડનીના રોગોને લગતા રોગોનું નિદાન કરવામાં આવ્યું. એની અંદર અમદાવાદથી સારા સારા નામક ડોક્ટરો આવ્યા અને ખેડબ્રહ્માના પ્રોપર જે કાર્યકર્તાઓ હિન્દુ સંબંધના કાર્યકર્તાઓ આપણે મુકેશભાઈ પ્રજાપતિ છે, અંકુરભાઈ જાની છે, પછી અરવિંદભાઈ રાવલ છે અને આપણે કાંતિભાઈ રાવલ છે વગેરે કાર્યકર્તાઓએ પુષ્કળ જહેમત ઉઠાવી અને આ કાર્યકર્તા આ કાર્યને સફળ બનાવવા કોશિશ કરી છે. અને ખેડબ્રહ્માની અંદર જે દરેક સમાજના દરેક જ્ઞાતિના અને દરેક વર્ણના ખેડબ્રહ્મા તાલુકાના ઘણી પ્રજા આવ્યા, એ લોકોએ નિદાન કરાવ્યું, એ લોકોને સંતોષ થયો, ડૉક્ટરનો આભાર માન્યો અને ખાસ તો ખેડબ્રહ્માના જે હિન્દુ યુવા સંગઠને જે કાર્ય કર્યું છે અને જે જહેમત કરી છે એ વંદનીય છે અને વખાણવા લાયક છે.